સુરતના મોટા વરાછા અને ચિકુવાડીને જોડતો નવનિર્મિત ઓવરબ્રિજનો 3 દિવસ પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યો હતો. જો કે આ જ બ્રિજમાં લોકાર્પણના દિવસે એક એસટી બસ વળાંક નહીં લઈ શકતા રિવર્સ મારવાની ફરજ પડી હતી. બ્રિજ પર કોઈ પણ પ્રકારના સાઇડબોર્ડ કે ગડર ના મૂકવાના કારણે આ ઘટના સર્જાઈ હતી. મંતવ્ય ન્યૂઝ ચેનલે ચલાવેલ અહેવાલના પગલે તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા ગડર મૂકી દેવામાં આવ્યું છે. સાથે જ સુરતમાં મંતવ્ય ન્યૂઝ એ ચેનલના અહેવાલની અસર તાત્કાલિક પાલિકા તંત્ર દ્વારા ગડર મૂકી દેવામાં આવ્યું હતું. ઓવરબ્રિજના 3 દિવસ પહેલા આજે લોકાર્પણ એસટી બસ તો ટર્ન મારતા એસટી બસ પણ ફસાઈ ગઈ હતી. સુરતમાં મોટા વરાછા અને ચીકુવાડીને જોડતો નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ 3 દિવસ પહેલાં થયું હતું. લોકાર્પણના દિવસે જ એક એસટી બસ ફસાઈ હતી અને આગળ આ જે પ્રકારનો બ્રિજ છે તેમાં ટર્ન ન લઈ શકી હતી, કારણ કે આ બ્રિજમાં જે છે તે તીવ્ર વળાંક મારવામાં આવે છે. આગળમાં જે આ બ્રિજ છે એક તરફ ઉતરી રહ્યો છે અને બીજી તરફ સીધો જઈ રહ્યો છે, ત્યારે ફરીથી એક વખત આ બ્રિજ જે છે તે ચીકુવાડી ખાતે આગળ ઉતરી રહ્યો છે. ત્યાં તીવ્ર વળાંક આપવામાં આવ્યું છે, પરંતુ જ્યારે આ બ્રિજ બન્યું ત્યારે કોઈ પણ પ્રકારના બોર્ડ મારવામાં ન આવ્યા હતા અને તેના જ કારણે એસટી બસ જે ચાલક હતો દિવાળીના જે એક્સ્ટ્રા ફેરા મારી રહ્યા છે એ એક્સ્ટ્રા ફેરામાં ડ્રાઈવર જે છે તે જૂનાગઢ ડેપોનો હતો અને તે પણ ક્યાંક ને ક્યાંક રસ્તો જ ન જોયેલો હતો અને તેના જ કારણે તેણે આ બ્રિજ પર જે બસ છે તે પસાર કરી હતી. ત્યારે પસાર થયા બાદ બસ ફસાઈ ગઈ હતી, પરંતુ તાત્કાલિક જ આ બ્રિજની કહી શકાય કે જે સાઇનબોર્ડ મૂકવામાં આવતા હોય છે તેમાં ઘોર બેદરકારી સામે આવી હતી, ત્યારે તાત્કાલિક જ આ પ્રકારના જે બોર્ડ છે તે મારી દેવામાં આવે છે. જે રીતના બોર્ડ જોઈ શકાય છે 7.5 મીટરથી વધુ લંબાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશ નિષેધ છે. સાથે સાથે જે ગડર છે તે પણ મૂકવામાં આવ્યું છે, તેમાં લખ્યું છે 3.50 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ભારે વાહનો માટે આ બ્રિજ પરથી પસાર થવાનું પ્રતિબંધ છે. એટલે તાત્કાલિક જ કહી શકાય કે પાલિકા તંત્ર જાગ્યું છે અને આ ઓવરબ્રિજ પર ગડર મૂકવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારના જે ધારાસભ્ય છે તે ધારાસભ્યએ પણ આ બ્રિજની કામગીરી અંગે અગાઉ પણ સુરત મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો, કુમાર કાનાણી દ્વારા પત્ર લખાયો હતો અને પત્ર લખ્યા બાદ જે બ્રિજનું કામગીરી મંથર ગતિએ ચાલતી હતી તેમાં વેગ મળ્યો હતો. પરંતુ આ બ્રિજનું જ્યારે જે આ પ્રકારની બેદરકારી સામે આવી હતી ત્યારે કુમાર કાનાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે એક જે ગડર છે તે ગડર નથી મૂકવામાં આવ્યો, ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે ગડર પડી જાય છે તેના કારણે ગડર નથી મૂકવામાં આવ્યો. ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરાયો હતો અને અહેવાલની સીધી અસર જોઈ શકાય છે. જે પ્રકારે આ ગડર છે તે આ ઓવરબ્રિજ પર મૂકવામાં આવ્યું છે જેથી કરીને ભારે અને લંબાઈ ધરાવતા જે વાહનો છે તે વાહનો બ્રિજ પરથી નિર્વેગે અહીંયાથી પસાર થઈ જાય અને કોઈ નિર્વિઘ્ન ન આવે અને વિઘ્ન આવે તો તેના માટે આ જે કહી શકાય કે ગડર મૂક્યું છે તે ગડરમાં વાહન જે છે તે જાય નહીં અને તેના જ કારણે ગડર મૂક્યું છે જેથી કરીને કોઈ પણ વાહન ચાલકને અગવડતા ન પડે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે ત્યારે જે વાહનો છે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે તાત્કાલિક જ સાઇનબોર્ડ લગાવીને ગડર મૂકી દીધું છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ન પડે, કારણ કે આ ઓવરબ્રિજ લાંબો છે અને મોટા વરાછા અને ચીકુવાડી જોતો આ ઓવરબ્રિજ છે ત્યારે અનેક વાહનો અહીંયાથી પસાર થતા હોય છે. અંદાજે 10 લાખ જેટલા લોકો જે છે તે બંને છેડે રહે છે અને બંને છેડે રહેનારા લોકોને પણ આનો લાભ થશે. 169 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગડરના અભાવે લોકો જે તે હેરાન પરેશાન થઈ રહ્યા હતા, પરંતુ હવે ગડર મૂકી દેવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તેની સીધી અસર જોઈ શકાય છે. સુરત મહાનગરપાલિકા તંત્ર સફાળો જાગ્યું છે અને ગડર મૂકી કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન કેસી વાસે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ સુરત.